નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ આજે સમજવું છે કે ગરમી કેટલી પડવાની છે એના સિવાય પણ નવરાત્રિ નજીક આવી રહી છે તો નવરાત્રિમાં એક સિસ્ટમના કારણે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે સત્તરથી ઓગણીસ તારીખની આસપાસ વરસાદની સંભાવનાઓ છે વરસાદ કેમ પડવાનો છે અને કઈ કઈ જગ્યાએ પડવાનો છે બધું જ સમજવું છે પહેલાં તો આ સેટેલાઇટ મેપ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આજથી ગરમીની સ્થિતિ થોડી બદલાઈ છે થોડુંક ઠંડુ દેખાઈ રહ્યું છે કારણ કે અહીંયા જ્યારે આપણે જોઈએ ત્યારે ઓરેન્જ કલર હોય છે અને એ બધું જ ત્રીસની ઉપર ત્રીસ ડિગ્રીથી ઉપરના બધા તાપમાન બતાવતા હોય છે આજે સ્થિતિ કંઈક અલગ છે આજની સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં છવ્વીસ પચીસ ચોવીસ એ રીતના બતાવે છે તાપમાન એના સિવાય બધી જ જગ્યાએ ક્યાંય ત્રીસની ઉપર પારો નથી દેખાવતો પણ દિવસ જેમ જેમ આગળ વધે છે એમ સ્થિતિ પણ બદલાઈ રહી છે એટલે તેત્રીસ ચો આસપાસ પણ સાંજ પડતા સુધીમાં આટલું મેક્સિમમ ડિગ્રી તાપમાન રહેવાનું છે દસ તારીખની સ્થિતિ જોઈએ તો સવારની શરૂઆત એકદમ ઠંડા વાતાવરણથી થાય છે પછી બપોર પડતા બત્રીસ તેત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી રહ્યું છે આખા ગુજરાતમાં બપોરે બે વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધીમાં તાપમાન મેક્સિમમ જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અગિયાર તારીખની સ્થિતિ પણ કંઈક એવી રહેવાની છે પણ મુખ્ય વાત એ છે કે પંદર તારીખથી નવરાત્રી શરૂ થશે અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે નવરાત્રિમાં આપણે સમજતા હતા કે હવે ચોમાસું નથી તો વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે જો વાત કરીએ તો સત્તર તારીખે વરસાદની સંભાવનાઓ દેખાય છે એટલે સત્તર તારીખની આસપાસ ચોમાસાનો વરસાદ નહીં પરંતુ જે સિસ્ટમ હતી ચોમાસાએ તો કેરની વિદાય લઈ લીધી છે એટલે જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમના કારણે વરસાદની સંભાવનાઓ છે સત્તર તારીખની આસપાસ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જેમ કે અહીંયા સુરતની આસપાસ વરસાદ દેખાય છે સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદ પડવાની સંભાવનાઓ છે અને હજી પણ ઘણા બધા જિલ્લાઓ વધી શકે છે આગાહી પ્રમાણે અત્યારે સેટેલાઇટ મેપની આગાહી પ્રમાણે થોડો છૂટો છવાયો સામાન્ય વરસાદ દેખાય છે પરંતુ સત્તર અઢાર ઓગણીસ તારીખની આસપાસ વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે નવરાત્રીમાં વરસાદ પડી શકે છે અત્યાર સુધી આપણે બે ચાર દિવસ પહેલાંની જ વાત કરીએ કે આપણે વાત કરી હતી કે હવે ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી સેટેલાઇટ મેપ કે હવામાન વિભાગ કોઈએ પણ સંભાવના નહોતી વ્યક્ત કરી કે ચોમાસું જે વિદાય લઈ લીધું છે એના પછીની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ગુજરાતને અસર કરશે એટલે ગુજરાતને અસર કરતી કોઈ સિસ્ટમ હતી નહીં પરંતુ હવે એ વરસાદ લાવશે ક્યાં લાવશે તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય છૂટો છવાય વરસાદ પડી શકે છે વરસાદની વાત કરી પરંતુ હવામાન વિભાગ શું આગાહી કરે છે કે ગરમીનું તાપમાન કેટલું વધવાનું છે મેક્સિમમ ટેમ્પરેચર જોઈએ તો સુરેન્દ્રનગરમાં છત્રીસ પોઈન્ટ ત્રણ અમદાવાદમાં પાંત્રીસ પોઈન્ટ બે રાજકોટમાં છત્રીસ પો છત્રીસ અને અમરેલીમાં પાંત્રીસ પોઈન્ટ ચાર કેશોદમાં તેત્રીસ પોઈન્ટ આઠ અહીંયા બધી જ જગ્યાએ જોઈએ તો બધી ત્રીસની ઉપર મેક્સિમમ છે ક્યાંય ઓછું ટેમ્પરેચર નથી દેખાતું દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરતમાં ચોત્રીસ પોઈન્ટ ચાર દેખાય છે નવસારીમાં તેત્રીસ પોઈન્ટ પાંચ દમણમાં તેત્રીસ પોઈન્ટ ચાર અને અહીંયા વડોદરામાં પાંત્રીસ પોઈન્ટ આઠ એટલે આ મેક્સિમમ ટેમ્પરેચર છે બધી જ જગ્યાએ ત્રીસની ઉપરનું ટેમ્પરેચર રહેવાનું છે એટલે ગરમી પણ સારી એવી પડવાની છે છત્રીસ ડિગ્રી મેક્સિમમ દેખાઈ રહ્યું છે અત્યારે તો એટલે ગુજરાતમાં મેક્સિમમ છત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન રહી શકે છે આજના દિવસમાં આજના દિવસની સ્થિતિ પ્રમાણે ગરમીનું તાપમાન ગઈકાલ કરતાં ઓછું થયું છે પણ મિનિમમ કેટલું રહેવાનું છે તો મિનિમમ ચોવીસ પચીસની આસપાસનું તાપમાન બધી જગ્યાએ દેખાઈ રહ્યું છે મિનિમમ તાપમાન જોઈએ એટલે સવારનો સમય અને સાંજનો જે સમય હોય છે એ બંને સમયમાં એકદમ ઓછું તાપમાન પચીસની આસપાસ ત્રેવીસ ચોવીસની આસપાસ રહી શકે છે હવામાન વિભાગની આગાહીઓ પ્રમાણે આપણે જોઈએ કે કયા વિસ્તારમાં શું હવામાન વિભાગે આગાહી આપી છે કે તાપમાન કેવું રહેવાનું છે કારણ કે જિલ્લાવાઇઝ પણ હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે આપણને ખ્યાલ આવે હવામાન વિભાગ જે ચાર ટાંખો મોકલે છે કે જેમાં મેક્સિમમ ટેમ્પરેચર ક્યાં કેટલું રહેવાનું છે અને મિનિમમ ક્યાં કેટલું રહેવાનું છે એ સમજીએ જેમ કે અમદાવાદમાં પાંત્રીસ પોઈન્ટ બે દેખાય છે અમદાવાદ એરપોર્ટ પાંત્રીસ પોઈન્ટ ચાર અમરેલીમાં પાંત્રીસ પોઈન્ટ ચાર દેખાઈ રહ્યું છે એટલે આ મેક્સિમમ ટેમ્પરેચર છે બરોડામાં પાંત્રીસ પોઈન્ટ આઠ દેખાઈ રહ્યું છે ભાવનગરમાં ચોત્રીસ પોઈન્ટ સાત ભુજમાં પાંત્રીસ પોઈન્ટ પાંચ દમણમાં તેત્રીસ પોઈન્ટ ચાર ડીસામાં પાંત્રીસ ચાર દીવમાં તેત્રીસ પોઈન્ટ છ દ્વારકામાં એકત્રીસ પોઈન્ટ ચાર ગાંધીનગરમાં ચોત્રીસ ચાર એટલે જે અત્યારે મેક્સિમમ ટેમ્પરેચર દેખાઈ રહ્યું છે એ બધું જ પાંત્રીસ ચોત્રીસની આસપાસ છે પણ રાજકોટમાં સૌથી વધારે ગરમી પડવાની સંભાવના છે આજના દિવસમાં છત્રીસ ડિગ્રી તાપમાન રાજકોટમાં દેખાઈ રહ્યું છે એટલે સૌરાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોમાં પણ સારી એવી ગરમી પડી શકે છે બાકી બધા વિસ્તારોમાં સુરતમાં ચોત્રીસ પોઈન્ટ ચાર દેખાય છે વેરાવળમાં બત્રીસ પોઈન્ટ સાત દેખાય છે જ્યારે મિનિમમ ટેમ્પરેચરની વાત કરીએ તો પચીસની આસપાસ સત્યાવીસ પણ છે સત્યાવીસ દ્વારકામાં સત્યાવીસ ડિગ્રીની આસપાસ મિનિમમ ટેમ્પરેચર રહેવાનું છે એટલે પચીસ સત્યાવીસ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહેવાની સંભાવનાઓ છે એટલે ગરમીની સાથે સાથે ઉકાળો જે ગરમીનો કહેવાય એટલે હ્યુમિડિટી પણ વધી રહી છે અને એ ગરમીના કારણે જ ફરીથી વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે હવામાન વિભાગે તો હજી સુધી કોઈ એવી સંભાવનાઓ વ્યક્ત નથી કરી કે આ વીકમાં કે આગળના વીકમાં ક્યાંય વરસાદ પડી શકે પરંતુ હવામાન નિષ્ણાંત એવું કહી રહ્યા છે કે સત્તર અઢાર તારીખ અને ઓગણીસ તારીખની આસપાસ વરસાદ પડી શકે છે એટલે નવરાત્રીની આસપાસ વરસાદ પડવાની સંભાવનાઓ છે અમુક જ વિસ્તારોમાં વરસાદ પડશે છૂટો છવાય વરસાદ પડવાની સંભાવના છે ક્યાંય પણ ભારે વરસાદની સંભાવના નથી પરંતુ આ ભાદરવાની ગરમી જેમ જેમ વધી રહી છે એમ એમ વરસાદની સંભાવનાઓ ઉકળાટને કારણે પણ વધી રહી છે એટલે નવરાત્રીના સત્તર અઢાર ઓગણીસ તારીખની આસપાસ જો વરસાદ પડે છે તો આગામી એક બે દિવસ પણ વરસાદ પડે એટલે એના પછીના જે બે ત્રણ દિવસ હશે એ બે ત્રણ દિવસ પણ વરસાદ પડશે પણ જો ત્યારે વરસાદ પડવાનો છે તો એવી સ્થિતિ પણ બની શકે કે એના આગળના

અને રાજસ્થાનના સહદના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં અને કંઈક મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બીજી વાત કરીએ તો તારીખ સત્તરમી ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકા છે અરબ ઠાકરના દરિયા કિનારે ભારે પવન ફૂંકા છે બંગારો ઠાકોરમાં ભારે પવન ફૂંકા છે